પુણ્ય બાંધવાના કારણ સુપાત્ર માથું ફેરવીને બોલો છો ને ત્યારે તમને આજે મજા આવે છે જોયો મમ્મીની કેવી બોલતી બંધ કરી નાખી આજે તમે બોલીને મમ્મીની બોલતી બંધ કરશો આવતા બહુમાં જીભ જ નહીં મળે કર્મસત્તા કે છે જન્મતાની સાથે તારી બોલતી બંધ કરી દઉં છું હોય છે કે નથી હોતા બાય બર્થ જેને જીવ નથી બાય બર્થ જેને સંભળાતું નથી આંધળા બેરાને મૂંગા જીવો જોયા છે કે નથી જોયા બ્લાઇન્ડ હેન્ડીકેપ જીવ મણી છે એટલે મા બાપની સામે શું આ જ લાઈફ ફંડા પુણ્ય વગર નહીં ચાલે માટે કહું છું પુણ્યને વધારો મા બાપની જેટલી થાય તેટલી સેવા કરતા જાઉં મા બાપની સેવા એટલે ભગવાનની સેવા સમજો હું વધારે વાત તો છેલ્લી શિબિરમાં કરવાનો છતાં એક પ્રસંગ મને યાદ આવે ત્રણ ભાઈ હતા બે ભાઈ એક થઈ ગયા નાનાને જુદો ગેટ આઉટ ઘરમાંથી નાનો છોકરો બહાર આવી ગયો એને પણ એક દીકરો દીકરી હતા એને કીધું પપ્પા ચિંતા નહીં કરો અમે પણ હવે નોકરી કરશું અને તમને હેલ્પફુલ બનશું નાનો ભાઈ પોતાના પરિવાર સાથે જુદો થયો મહિનો ગયો ત્યાં મોટા બે ભાઈ પોતાની ઘરમાં માં હતી માને પણ મોકલી દીધી કે અમે તને બહુ સાચવી હવે તને નાનો સાચોશ અને શું કહેવાય દુકાળમાં અધિક માસ એક બાજુ દુકાળ હોય ને એમાં પાછો એક મહિનો વધી જાય તો કેટલું બધું નુકસાન થાય એક તો પોતાના ચાર જણાના ભેગા કરવા સાંધા વાંધા હતા ત્યાં માં ભગવાન આવ્યા છે નાના ભાઈએ એટલું જ વિચાર કર્યો આપણા ઘરમાં ભગવાન આવ્યા જેણે મને જન્મ આપ્યો છે એની સેવા કરવાનો મને મોકો મળ્યો માં તું ચિંતા નહીં કરતી અમે તને અમે જે ખાતા હશું એમાંથી સારી વસ્તુ તને આપશું એમ કરતાં કરતાં માં બીમાર પડી ડોક્ટર વગેરેની બધી ટ્રીટમેન્ટ કરાવી પણ માં બેઠી ન થઈ એનો એન્ડ ટાઈમ આવી ગયો અને માની પાસે દીકરા વહુ એના છોકરા બધા બેઠા જ ત્યારે માના અંતરમાંથી એક હાથ આશીર્વાદનો નીકળ્યો એને નાના દીકરા પોતાનો નાનો દીકરો હતો એના માથા પર હાથ મૂકીને કીધું બેટા તું પોતે તકલીફમાં હતો એની વચ્ચે હું આવી તારી આટલી તકલીફ હોવા છતાં તારા ઘરમાં એક જ રૂમ હતી એ રૂમ પણ તે તારો બધો સામાન કાઢી મને આપી દીધી તમે મને બહુ સાચવ્યો બહુ સાચવ્યો જાઓ દીકરાઓ એવા આશીર્વાદ આપું છું જિંદગીમાં ક્યારે દુઃખી નહીં થાવ તમે બહુ સુખી થાવ માની આંખ તો બંધ થઈ માં પરલોકમાં ચાલી ગઈ બીજા જ મહિને દલાલીનો ધંધો કરનારો આ માણસ એવો મોટો નફો થયો એવો મોટો નફો થયો સીધો જ એને ફ્લેટ લીધો બંગલા જેવા ફ્લેટની અંદર આવી ગયા અને આ બાજુ આ બાજુ પેલા બે ભાઈના પુણ્ય એના જે પુણ્ય આસમાન પર હતા ત્યાંથી બે જણા નીચે આવ્યા પટકાયા પોતાના ફ્લેટો વેચી દેવા પડ્યા નોકરી કરવાના દાડા આવ્યા ખાવાના ખફા પડી ગયા આ નાના ભાઈને ખબર પડી જો નાના ભાઈનું શું મોરલ કોને થયું એમણે આપણા માટે આવું કર્યું માટે આપણે જેવું નથી કરવાનું અને એમણે ઘરે જઈને કીધું ચિંતા નહીં કરતા બેઠો છું જ્યારે પણ કોઈ તકલીફ હોય અમે તમારી સાથે છીએ એક દિવસ જેને બે ભાઈએ ઘરમાંથી કાઢી નાખ્યા હતા એ જ નાના ભાઈએ પોતાના બેવ ભાઈને સાચવી લીધા જિંદગીભર માટે ડ્યુ ટુ મા બાપની સેવા અલ્ટિમેટલી મારે તમને એટલું જ કહેવું છે તમારા જીવનમાં પુણ્ય વધારો